કોરોનાની મહામારી વચ્ચે માજી ધારાસભ્ય પ્રફુલ્લ પાનસુરિયા દ્વારા ખોડલધામ સમિતિ સંચાલિત ચાલી રહેલ આઇસોલેશન સેન્ટરમાં પોતાની ઇનોવા કારને એમ્બ્યુલન્સમાં કન્વર્ટ કરી આપી હતી અને જ્યાં સુધી કોરોનાની મહામારી ચાલશે ત્યાં સુધી કાર સેવા આપશે તેમ જણાવ્યું હતું. કોરોના કહેર વચ્ચે દરેક વસ્તુ સરકાર પર ન નાખી પોતે પણ થોડા આત્મનિર્ભર થવું જોઈએ તે સુરત શહેરમાં ચાલતા ખોડલધામ સમિતિ સંચાલિત આઇસોલેશન સેન્ટરમાંથી દર્દીઓને સીટી સ્કેન સહિતના વિવિધ રિપોર્ટ કઢાવવા જવા માટે રિક્ષામાં હાલાકીનો સામનો કરવો પડે છે અને બે દિવસ અગાઉ બે વૃદ્ધોને રીજેતા થયેલી સમસ્યાને જોઈ માજી ધારાસભ્ય પ્રફુલ્લ પાનસુરિયાએ પોતાની ઇનોવા મોટરકારને એમ્બ્યુલન્સમાં કન્વર્ટ કરી આઇસોલેશન સેન્ટરને આપી છે, જ્યાંથી માત્ર આ આઇસોલેશન સેન્ટર જ નહીં પરંતુ જ્યાં પણ એમ્બ્યુલન્સની જરૂર પડશે ત્યાં નિઃશુલ્ક મોકલાશે તેમ પણ તેમણે જણાવ્યું હતું. આજરોજ આમ તો ખોડલધામ સમિતિના તમામ યુવાનો આદરણીય કેકેભાઈથી લઈને તમામ લોકો ખૂબ સરસ આઇસોલેશન સેન્ટર એટલે કે એક હોસ્પિટલ જ ચલાવી રહ્યા છે જે આપ જોઈ રહ્યા છો. પટેલ સમાજની આ વાડીની અંદર આ આઇસોલેશન સેન્ટરની અંદર 50 જેટલા દર્દીઓ છે. ત્યારે દર્દીઓને સીટી સ્કેન કરાવવા, રિપોર્ટ કરાવવા, ઘરે મૂકવા જવાના આ વિસ્તાર એકદમ રત્ન કલાકારો અને સામાન્ય લોકો રહે છે જેમની પાસે ફોર વ્હીલ ગાડી કે વગેરે હોતું નથી. તો કાલે પરમદાડે બે વૃદ્ધોને લાવવા લઈ જવામાં રિક્ષામાં પ્રોબ્લેમ મેં જોયો એટલે મને ખ્યાલ આવ્યો કે આટલી સરસ આ ટીમ ખૂબ સારી સેવા કરી રહી છે 24 કલાક. એની દીકરીઓ 4 ડૉક્ટર છે. તો મારી ઇનોવા ગાડીને મેં રાતે જ કાલે ગેરેજમાં મૂકી અને ઇમરજન્સીની અંદર એમને એમ્બ્યુલન્સમાં કન્વર્ટ કરી અને સંપૂર્ણપણે જ્યાં સુધી આ કોવિડ સેન્ટર ચાલે ત્યાં સુધી આ ઇનોવા ગાડી એમ્બ્યુલન્સ તરીકે એમ્બ્યુલન્સના રૂપમાં સેવા આપશે. અને માત્ર આ કોવિડ સેન્ટર ઉપર નહીં પરંતુ વરાછા, પૂણા, સીમાડા, સરથાણા જ્યાં અહીંયા ફ્રી ગાડી હશે તો અમે એક નવો મોબાઈલ લીધો છે. એ મોબાઈલ નંબર ઉપરથી ને કોઈ ફોન કરશે તો એ પેશન્ટને અમે વિનામૂલ્યે સર્વિસ આપીશું. એટલે આવી ટીમ સરસ સુંદર આયોજન કરીને સેવાના હેતુસર જ્યારે આ માનવીયતા અભિગમ દાખવતી હોય ત્યારે વિશ્વની અંદર આવી પડેલી આ મહા આફત મહામારીના રોગની અંદર સુરત અને ગુજરાત પૂરું વિશ્વ ઊભું થશે. માં જગદંબાને ખોડલમાંને પ્રાર્થના કરીએ છીએ કે હવે આ પેશન્ટો અહીંયા દાખલ થયા છે એ જલ્દીમાં જલ્દી સારા થઈ જાય, પૂરી દુનિયાની અંદર પાછું સુખ શાંતિ પ્રવર્તે એવી પ્રાર્થના કરીએ છીએ. અને કોવિડ સેન્ટર ચાલે જ્યાં સુધી જરૂર હોય ત્યાં સુધી આ એમ્બ્યુલન્સ અહીંયા જ કાર્યરત રહેશે. આ યુવાનો કે ભાઈની ટીમ અને એમની આખી ટીમ દિવસ રાત જે મહેનત કરી રહી છે મેં નજરે જોયું છે અને મને એનો ગૌરવ છે. જેટલા કોવિડ સેન્ટરો ચાલે છે ત્યાં બધા સ્વયંસેવકો સારી રીતે કામગીરી કરી રહ્યા છે. તો 108ને બોલાવતા એક કલાક, અડધો કલાક બધું જ તો સરકાર ઉપર આપણે નાખીશું તો ક્યાં સુધી ચાલે? તો અમારું પણ કર્તવ્ય આવે છે કે પોતાના કોવિડ સેન્ટર ઉપર અમે અમારી જ એમ્બ્યુલન્સ દ્વારા દર્દીઓને સેવા આપીએ. એટલું જ હતું. અસ્તુ ભારત માતા કી જય. વંદે. હાલ તો માજી ધારાસભ્ય દ્વારા કરેલી સરાહનીય કામગીરીને જોઈ અન્ય નેતાઓ પણ આગળ આવી કોરોનામાં સેવા આપે તેવી અરજી છે. અઝર કુરશી, G10 ન્યૂઝ.